उपरवास में वरसाद थता बनास नदी में पानी वहेतु थयु हतु अने तेना पगले दांतीवाड़ा डेम में पानी नी मात्र साधारण आवक नोधाय छे। छेल्ला 3-4 वर्षना समय थी दांतीवाड़ा डेम में पानी नी आवक ऊंची थाय छे अने तेना लीधे भूगर्भ जल ऊंडा जता खेडूतो सिंचाईना पानी माटे ककळाट करे छे। त्यारे आ वर्षे पण अर्धू चोमासु पूरू थया पछी पण ना बराबर पानी नी आवक थई छे, जेना पगले ખેડૂતોમાં સિંચાઈના પાણીને લઈને ચિંતાના વાદળો વધુ ઘેરા બન્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉપરવાસમાં વરસાદ થતા રવિવારના દિવસે બનાસ નદીમાં પાણી વહેતું થયું હતું અને તેના લીધે રવિવારના સાંજના સમયથી 1010 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને જે આજે સોમવારના દિવસે ઘટીને 12 વાગ્યાના સમયે માત્ર 99 ક્યુસેક પાણીનો આવારો નોંધાવા પામ્યો છે અને હાલમાં પાણીની સપાટી 551.10 છે। કાલના દિવસથી અત્યાર સુધી માત્ર 12 સેન્ટીમીટર પાણીની સપાટી વધી છે। દાંતીવાડાના સીપુ ડેમ અને દાંતીવાડી ડેમમાં પાણીની નહેવત આવક નોંધાતા ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં ગરકાવ થયા છે। ભાઈ અમે તો કંસારીના છીએ, અહીંયા જોવા માટે આવ્યા હતા કે ડેમમાં પાણી આવી છે, લોકો વાતું કરતા હતા, અહીંયા આવીને જોયું તો પાણી તો કંઈ લોબું આવ્યું નથી। હવે એમ લાગે છે કે આ જો આ ડેમ નર્મદા કે બેનું પાણી ના આવે ને સીપુમાં પાણી ના આવે તો આવતે વખતમાં પીવા માટે બી ફભો મારવા પડે, ખેતી તો શું થાય। પણ હવે સરકાર જો આવું કોઈ વિચારે તો પાણી નાખે તો બધાનો બનાસકાંઠાનો આ બધું રહી જાય। શું નામ છે? દાંતીવાડા જળાશય યોજનામાં તારીખ 24/7/2022 સાંજના 17 કલાકે નવા નીરની આવકની શરૂઆત થવા પામેલી હતી, જેનો ઇન્ફ્લો 1010 ક્યુસેક નોંધાયો હતો। ત્યારબાદ રાત્રે 1 વાગ્યા ઘટીને 549 થયો અને ધીમે ધીમે ઘટતા ઘટતા આજ સવારે આજે 10 વાગ્યા સુધીમાં 99 ક્યુસેક્સનો ઇન્ફ્લો હાલમાં દાંતીવાડા જળાશયમાં ચાલુમાં છે। અત્યાર સુધીમાં એટલે કે ગઈકાલ સાંજે 5 થી અત્યાર સુધીમાં દાંતીવાડા જળાશય યોજનામાં 36 NCFT જેટલું નવું પાણી આવેલ છે।